છોડાવનાર. યહોશુઆના દેવલોક સિધાવ્યા પછી ઇઝરાયેલીઓ ઈશ્વરના આદેશોને પાળતા નહોતા અને તેઓ બાકી રહેલા કનાનીઓને હાંકી કાઢ્યા નહીં અને ઈશ્વરના નિયમનું પાલન કર્યું નહીં. ઇઝરાયેલીઓએ સાચા ઈશ્વર પ્રભુને ભજવાને બદલે કનાનના દેવતાઓની ઉપાસના કરી. ઇઝરાયેલીઓમાં રાજા નહોતા, માટે દરેક જણ એમને જે સારું લાગે એ કરતો હતો. ઇઝરાયેલીઓએ ઈશ્વરના આદેશો ધ્યાને ધર્યા નહીં, એટલે ઈશ્વરે એમના શત્રુઓ ઉપર વિજય અપાવ્યો નહીં અને તેમને દંડ કર્યો. આ હંધાઈ શત્રુઓ ઇઝરાયેલીઓની ચીજ વસ્તુઓને હરી લઈને એમની માલ મિલકતનો નાબૂદ કરતા અને ઘણાયને હણી નાખતા. ઘણાય વર્ષો સુધી ઈશ્વરને ધ્યાને ન ધરતા એવા એમના શત્રુઓના દાબમાં સંકોચાયેલી રહ્યા પછી ઇઝરાયેલીઓએ પસ્તાવો કીધો અને પોતાના છુટકારા હાટું ઈશ્વરને આજીજી કરી. એટલે ઈશ્વરે એમને શત્રુઓના પંજામાંથી છોડાવવા માટે છોડાવનાર મોકલી આપ્યા અને એમના મલકમાં શાંતિ આણી. એમ છતાંય લોકો ફરીથી ઈશ્વરને ભૂલ્યા અને મૂર્તિ પૂજામાં પાછું મન પરોવ્યું. એટલે ઈશ્વર મિદ્યાની પ્રજાઓને એમની ઉપર એવી રીતે લાવ્યા કે એમને હરાવે. મિદ્યાનીઓ સતત 7 વર્ષો સુધી ઇઝરાયેલીઓની અંધી ફસલ ખાઈ ગયા. ઇઝરાયેલીઓ બહુ ભયભીત થઈ ગુફાઓમાં ઘરી ગયા હતા કે એમને મિદ્યાનીઓ ભાળી ન જાય. આખરે એમના છુટકારા હાટું એમણે ઈશ્વરને પોકાર્યા. એક દહાડે ગિદ્યોન નામનો એક ઇઝરાયેલી માણસ અંતાઈને ઘઉં મહળતો હતો કે એના ઘઉં મિદ્યાનીઓ સોરી ના જાય. એવી વેળાએ ઈશ્વરના દૂતે આવીને ગિદ્યોનને કીધું, હે પરાક્રમી સુરવીર, ઈશ્વર તારી હારે છે, જા અને ઇઝરાયેલીઓને મિદ્યાનીઓના પંજામાંથી છોડાય. ગિદ્યોનના બાપ પાસે એક વેદી હતી, પણ હાલ એ મૂર્તિઓથી ભરેલી હતી. ઈશ્વરે ગિદ્યોનને કીધું કે તું વેદીને ચૂરેચૂરા કરી નાખ. પણ ગિદ્યોન લોકોના ભયથી ભયભીત થયો અને એણે રાત પડવા સુધી રાહ જોઈ. એ પછી એણે ઈ વેદીને તોડી નાખી અને એના ભૂકા બોલાવી દઈ. ઈ જગ્યાની પડખે મૂર્તિ માટે નિવેદ ચડાવવાતું હતું. ઈ જગ્યાએ એણે એક નવી વેદી બાંધી. બીજા દાડે લોકોએ સાંભળ્યું કે કોઈકે વેદીને ભાંગીને ભૂકો કરી નાખી છે. ત્યારે લોકો ગુસ્સે ભરાણા. તેઓ ગિદ્યોનના ઘરે એને હણી નાખવાને ગયા, પરંતુ ગિદ્યોનના બાપે એમને જણાવ્યું, સા હારું તમે તમારા દેવોને બચાવવાનો પ્રયાસ કરો છો? જો એ મૂર્તિઓ ઈશ્વર છે તો એને એમનું પોતાનું રક્ષણ એની જાતે કરવા દો. એણે આવું કીધું એટલે લોકોએ એને મારી નાખો નહીં. ઈ પછી પાછા મિદ્યાનીઓ ઇઝરાયેલીઓને લૂંટવા આવ્યા. તેઓ એટલા બધા હતા કે એમને ગણી હકાય નહીં. ગિદ્યોને ઇઝરાયેલીઓને એમની હારે ધીંગાણું ચડવા એકઠા કર્યા. ગિદ્યોને ઈશ્વરને 2 નિશાનીઓ આપવાનું ઠરાવ્યું, જેથી એને ખાતરી બંધાય કે ઈશ્વર ઇઝરાયેલીઓને છોડાવવાને એનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રથમ એંધાણીમાં ગિદ્યોને લુગડું લઈને એને બહાર જમીન ઉપર મૂક્યું અને ઈશ્વરને કીધું કે હવારે આ લુગડા પર ઝાકળ ઝરશે પણ જમીન પર ઝરશે નહીં. એ ઈશ્વરે તેવું કર્યું. બીજી રાતે એણે ઈશ્વરને કીધું કે જમીન ભીની થવી જોઈએ પણ આ લુગડું નહીં. અને ઈશ્વરે એ રીતે પણ કર્યું. આ 2 એંધાણીઓ ગિદ્યોનને ખાતરી દેવડાવી કે ઈશ્વર ઇઝરાયેલીઓને મિદ્યાનીઓના પંજામાંથી છોડાવવા ચાહે છે. 32,000 ઇઝરાયેલી સિપાહીઓ ગિદ્યોન કને આવ્યા, પરંતુ ઈશ્વરે એને કીધું કે આટલા બધા નહીં, માટે ગિદ્યોને એમાંથી 22,000 સિપાહીઓ કે જેઓ ધીંગાણાથી ફફડતા હતા એમને ઘરે પરત કર્યા. ઈશ્વરે ગિદ્યોનને કીધું કે હજુ પણ સિપાહીનું જૂથ ઝાઝું છે. એટલે ગિદ્યોને 300 સિપાહીઓ સિવાયના હંધાઈને ઘેર રવાના કર્યા. ઈ રાતે ઈશ્વરે ગિદ્યોનને કીધું, નિશે મિદ્યાનીઓની છાવણીમાં જા અને ન્યા તેઓ જે કહે છે ઈ હંધુએ સાંભળ, ત્યારે તું ડરીશમાં. એટલે તે રાત્રે ગિદ્યોન છાવણીમાં ગયો અને એક મિદ્યાની સિપાહીને તેની ભેરું એને જે સપનામાં ભાળ્યું હતું એના વિશે વર્ણન કરતા સાંભળો. ઈ માણસના ભેરુએ કીધું, આ સપનાનો અર્થ ઈ છે કે ગિદ્યોનની સેના મિદ્યાનીઓની સેનાને હરાય છે. જ્યારે ગિદ્યોને આ સાંભળ્યું ત્યારે એણે ઈશ્વરની આરાધના કરી. ઈ પછી તે પોતાના સિપાહીઓ કને પાછો ફેરો અને એમણે એને રણશીંગડું, માટીના ધૂંડલિયા અને દીવાઓ દીધા. તેઓ મિદ્યાની સિપાહીઓ જ્યાં નિંદર માણતા હતા ઈ છાવણીને ઘેરો ઘાલ્યો. ગિદ્યોનના 300 સિપાહીઓ કને ધંડુલીઓમાં
દીવડાઓ હતા. મિદ્યાનીઓ એમના દીવડાઓના અજવાળાને ભાળી શક્યા નહીં, એટલે ગિદ્યોનના સિપાહીઓએ એકી સાથે હડુલિયાઓ ફોડી દીધા અને એકદમ જ દીવાઓનું અજવાળું ઝળકવા લાગ્યું. એમણે એમનું રણશીંગડું ફૂંક્યું અને મોટેથી પડકાર કર્યો, યહોવાની તથા ગિદ્યોનની તલવાર. ઈશ્વરે મિદ્યાનીઓને ગૂંચમાં નાખી દીધા, એટલે એ હંધાઈ એકમેકને હણી નાખવા અને હલ્લો કરવાની શરૂઆત કરી દીધી, એટલે બાકીના ઇઝરાયેલીઓને તેમના ડેલીમાંથી બરકવામાં આવ્યા, જેથી તેઓ મિદ્યાનીઓને વાહે થાય. તેઓએ એમનામાંના ઘણાઓને મહળી નાખ્યા અને બાકીનાઓને ઇઝરાયેલીઓની મલકમાંથી તગેડી દીધા અને એમની વાહે ધાયા. 120,000 મિદ્યાનીઓએ દહાડે ધૂળમાં ભળ્યા, એવી રીતે ઈશ્વરે ઇઝરાયેલનો છુટકારો કર્યો. લોકો ગિદ્યોનને પોતાનો રાજા બનાવવા ઈચ્છતા હતા. ગિદ્યોને એમને એવું ન કરવા દીધું, પરંતુ એણે એમને સોનાના જે કુંડળો તેઓએ મિદ્યાનીઓને કને ઝૂટાવ્યા હતા એ આણવા જણાવ્યું. લોકોએ ઘણા જથ્થામાં સોનું દીધું, એટલે ગિદ્યોને એ સોનાનો ઉપયોગ ખાસ પ્રકારના પહેરણ કે જે મુખ્ય સંત પુરોહિતો પહેરે છે તે વણવામાં કર્યો, પરંતુ લોકોએ એને મૂર્તિની જેમ પૂજા કરવાનું શરૂ કર્યું. એટલે ઈશ્વરે ફરીથી ઇઝરાયેલીઓને શિક્ષા કરી, કારણ કે એમણે ઈશ્વરની ભૂલને ફરીથી મૂર્તિઓને ભજી હતી. ઈશ્વરે એમના શત્રુઓને એમને હણવાની મંજૂરી દીધી અને છેલ્લે તેઓએ ફરીથી ઈશ્વરની સહાય માંગી અને ઈશ્વરે એમને છોડાવવા હારું બીજા કોઈકને મોકલ્યો. આ બીના વારંવાર ઘટતી જ રહી. ઇઝરાયેલીઓ પાપ કરતા ઈશ્વર એમને દંડ કરતા, તેઓ પાછા પસ્તાવો કરતા અને ઈશ્વર તેમને છોડાવવા માટે સંતો મોકલતા. ઘણા વર્ષો લગી ઈશ્વરે ઇઝરાયેલીઓને એમના શત્રુઓના પંજાબમાંથી છોડાવવા હાટું છોડાવનાર મોકલી આપ્યા. લોકોએ ઈશ્વર કને રાજાની માંગણી કરી. જેવી રીતે બીજા મલકોમાં હતા એમ એમણે મહા અને બાહુબળિયા રાજાને માગ્યા કર્યા, જેઓ એમને ધીંગાણામાં આગેવાની આપે. ઈશ્વરે એમની આ આજીજી ગમી નહોતી, તેમ છતાંય એમણે જેમ જેમ રાજાની ઈચ્છા રાખી એમ એમ તેણે એમને રાજા નિમી આપ્યો. બાઇબલની વાર્તા ન્યાયાધીશો 1:3-6-8.